पूरा बारी साजी हूं एक रे सोमी અમે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરીએ છીએ અને આજે 21મી સદીમાં ભારત આગળ વધી રહ્યું છે તો આપણે શું કામ પાછળ રહીએ એટલા માટે આપણે આપણા ઘર કે આપણા આજુબાજુના વિસ્તારને સ્માર્ટ બનાવવા માટે આજે અમે એવો પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ કે જે મારી પાસે ઓટોમેશન સિસ્ટમ ઉપર વર્ક કરી રહ્યો છે। बीजो बल्ब चालू करता है, तीजो बल्ब चालू जाए।
અને ચોથી સ્વિચ ચાલુ કરતા ચોથો બલ્બ થાય છે. અહીં જો આપણે મોબાઈલમાં ઓનલાઈન આશું તો અહીંયા સ્વિચ ચાલુ છે, એ મોબાઈલમાં ઓન ઓન સ્ટેટસ બતાવશે. અને જો ત્રીજી સ્વિચ જો હું બંધ કરું તો ઓમાં પણ ત્રીજી સ્વિચ ઓફ બતાવશે. અને અહીં રિલે બોર્ડમાં ત્રણ સ્વિચ ચાલુ છે તો અહીં ત્રણ રેડ લાઈટ ચાલુ છે. ચોથી સ્વિચ ચાલુ થશે તો અહીં ચારે ચાર રેડ લાઈટ ચાલુ હશે. એનો મતલબ એ છે કે પહેલી રેડ લાઈટ એ પહેલા બલ્બ માટે છે, બીજી રેડ લાઈટ એ બીજા બલ્બ માટે છે, ત્રીજી રેડ લાઈટ એ ત્રીજા બલ્બ માટે છે, અને જે ચોથી રેડ લાઈટ છે એ ચોથા બલ્બ માટે છે. અમે ખાલી બલ્બ બતાવ્યા, પણ આ પ્રોજેક્ટમાં બલ્બ નહીં એવા ઘણા વિદ્યુત ઉપકરણો છે જે આ પ્રોજેક્ટ દ્વારા ઓપરેટ થઈ શકે છે, જેવા કે વિદ્યુત ઇસ્ત્રી જે આપણા કપડા પ્રેસ કરવા માટે, પંખો જે હવા ખાવા માટે, વોશિંગ મશીન જે આપણા કપડા ધોવા માટે, ટોસ્ટર જે સેન્ડવિચ અને પીઝા બનાવવા માટે, એસી જે આપણને ઠંડી હવા ખાવા માટે, ટીવી જે આપણને મનોરંજન પૂરું પાડે છે, પ્રિન્ટર જે રંગબેરંગી પ્રિન્ટો કાઢે છે, અને ઓવન જે આપણા ખોરાકને ગરમ કરે છે. હવે આપણે આપણા ઘરથી બહાર નીકળી ગયા પણ કદાચ કોઈ લાઈટ ચાલુ થઈ ગઈ તો આપણે આપણા મોબાઈલમાં ઓનલાઈન થઈ અને તે લાઈટ બંધ કરી શકીએ છીએ અને આપણે આપણા ટાઈમનો બચાવ કરી શકીએ છીએ. અમારો જે પ્રોજેક્ટ છે તે માત્ર એક ફોનથી નહીં પરંતુ એક કરતા વધારે ફોનથી પણ ઓપરેટ કરી શકાય છે. જે પ્રમાણે ગઈકાલની કલ્પનાઓ આજનું વિજ્ઞાન છે, તે જ પ્રમાણે આજની કલ્પનાઓ આવતીકાલનું વિજ્ઞાન હોઈ શકે. થેન્ક યુ.